હવે આગળ વાત કરીએ તો વિજાપુર સેન્ટ જોસેફ સ્કૂલ ખાતે ગરબાનું ડેકોરેશન કરતા વીજ કરંટ લાગતા બે યુવકો અને બે બાળકોને ઈજા, એકનું મોત. વિજાપુર સેન્ટ જોસેફ સ્કૂલ ખાતે રાત્રિના ગરબાનો કાર્યક્રમ હોવાથી શાળામાં ડેકોરેશન માટે લાઇટ લગાવવામાં આવી રહી હતી. બપોરના શાળામાં બે યુવકો અને શાળાના ત્રણ બાળકો સિરીજનું કામમાં મદદ કરવા જતાં વીજ કરંટ લાગતા બે બાળકો આદિત્ય જીતેન્દ્રભાઈ ભાટિયા તેમજ સુજાન કૌશિકભાઈ ચૌધરી અને બે યુવકો સુજલ ગોસ્વામી અને કુલદીપ શર્માને ઈજાઓ પહોંચી હતી, જેમને ખાનગી દવાખાને લઈ જવાયા હતા. જ્યારે સેન્ટ જોસેફ સ્કૂલ ધોરણ 9માં અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં રહેતા સાબરકાંઠા વડાલીનો આર્ય રાજ ઉપેન્દ્રસિંહ સિસોદિયા નામના બાળકને સરકારી જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા જ્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જેની જાણ પરિવારજનોને કરતા તેઓ દવાખાને આવી પહોંચ્યા હતા, જેને લઈ ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી. બાળકના પિતા ઉપેન્દ્રસિંહ સિસોદિયાએ શાળા સંચાલક જોય સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. શાળાની આવી બેદરકારીના પગલે શાળા સામે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી. શાળાના બનાવના પગલે પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડા શાળા ઉપર પહોંચી ગંભીર પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. આર્યરાજ ઉપેન્દ્રસિંહ નામના બાળકને 108 મારફતે દવાખાને લાવવામાં આવ્યો હતો, જ્યાં બાળકને ડૉક્ટર દ્વારા મૃત જાહેર કર્યો હતો, જેને લઈને મામલો ગંભીર બન્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા DYSP વસઈ લાડોલની પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. એનજી બુખારી, જેડેસ ટીવી, વિજાપુર. શું નામ આપનું? મારું નામ છે ભાર્ગવ કુમાર જંગીલાલ પટેલ. શું બનાવવાનું? હું અત્યારે વિજાપુર હોસ્પિટલમાં ઉભો છું. અત્યારે મારો ભાણિયો અત્યારે અહીંયા પથારીમાં છે. સ્કૂલવાળા લોકો નવરાત્રિની કામગીરી કરાવતા હશે, ગરબાનું આયોજન થતું હશે, એમાં ડેકોરેશનનું કામકાજ થતું હશે. તો ત્યાંના સંચાલકો ગણો કે શિક્ષકો ગણો જે હોય, છોકરાઓને જોડે રાખીને છોકરાઓ જોડે વાયરિંગનું કામ કરાવતા હતા. ચાલુ પાવરે ચાલુ લાઇનમાં ચાલુ કરંટથી. સ્કૂલે કોઈ ડેકોરેશન માણસ કોન્ટ્રાક્ટ આપેલો નથી, કોઈ સ્પેશિયલ ઇલેક્ટ્રિક માણસ બોલાયેલો નથી, અને ચાલુ લાઈને કામ કરાવતા હતા. એમની બેદરકારીના કારણે મારા ભાણિયાના અત્યારે હાલ કરંટ લાગેલો છે, અને અહીંયાના ડૉક્ટરોનું એવું કહેવું છે કે હી ઇઝ નો મોર. બરાબર, એ જે વાત અમે કબૂલવા તૈયાર નથી. અને અત્યારે હાલ સ્કૂલના મેઇન સંચાલક પ્રિન્સિપાલ જે ગણો એ સાહેબ આવ્યા છે, એમને એવું કીધું કે હું જ્યારે બીજા શિક્ષકો એને લઈને દવાખાને દોડ્યા ત્યારે હું એના પાછળ પાછળ આવતો હતો. બરાબર, એટલે એમને પ્રોપર અત્યારે ખબર નહીં શું બનાવ બન્યો છે. એટલે અમે અમારો જવાબ અને જાણકારી માટે જે જોડે સ્પોટ ઉપર જે શિક્ષકો હોય કે જે હોય એમને અહીંયા બોલાવીને અમારો જવાબ લેવા માંગીએ છીએ. પછી આગળ અમે વિચારીશું કે અમારે શું કરવું. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો બે દિવસીય પાટોત્સવમાં માઈ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16-10-2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે. નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ કિરીજી ગુરુ, શ્રી બળદેવ કિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે. તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17-10-2024 ગુરુવારના રોજ દેશ સુધી યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર. શુભ સ્થળ
શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર રેલવે સ્ટેશન રોડ જેબી પાછળ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા જયમાળી પંકજભાઈ રાવલ નો મોબાઈલ નંબર 9825154461 રાહુલભાઈ રાવલ નો મોબાઈલ નંબર 9898829810 નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં. તો આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ. તારીખ છે 16/10/2024 ની રાત્રે, સ્થળ ખેતરવાળી મેરડી માતાજી પ્રાંતિજ. નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાડામાં મેલડી માતાજીના મંદિરે પ્રાંતિજમાં. તારીખ 16/10/2024 બુધવારના રોજ રાત્રે 10 વાગે. તો આપ સૌ લોકોને પણ જરૂર જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે. આપ લોકો જરૂર જરૂરથી આવજો પ્રાંતિજ મેલડી માતાજીના ધામે. આપણે બધા સાથે મળીને મોજ કરીશું. જય માતાજી. માતાજી, મિત્રો, હું છું આપનો શંકરજીકા ઠાકોર ને હું આવી રહ્યો છું તારીખ 16/10/2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાનું મંદિરે. તો હું પણ આવવાનો છું, તમે પણ આવો. જય માતાજી, જય માં મેલડી માં. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી. એક વાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપ ની બાજુમાં, પોલીસ સ્ટેશન ની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403. મોબાઈલ નંબર 9909990161. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.